સાથે પણ વિદ્યા સંકુલની આ વેબ સિરીઝમાં હું તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો ધોરણ 5ના વિદ્યાર્થી મિત્રો? મજામાં. આજે આપણે તમારા ધોરણમાં અંગ્રેજી વિષયમાં યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ માં એક્ટિવિટી 4 એ બી સી અને ડીનો અભ્યાસ કરીશું. તો જોઈએ આપણે સ્ટાન્ડર્ડ 5માં ઇંગ્લિશ 4માં એક્ટિવિટી 4A. અહીંયા એક્ટિવિટીઝમાં આપેલી સૂચના સૌથી પહેલાં જોઈએ આપણે. તો ચિત્ર જુઓ, તેનું વર્ણન સાંભળો, તે વર્ણન મોટેથી વાંચો અને તમારા મિત્રને સંભળાવો. તો હવે અહીંયા એક ચિત્ર છે જેમાં એક દીકરી રંગોળી કરી રહી છે અને બાજુમાં એનો ભાઈ ફટાકડા ફોડી રહ્યો છે. પાછળ એમના મમ્મી છે જે દીવા પ્રગટાવે છે. આ ચિત્ર દિવાળીનું હોઈ શકે. તો હવે આપણે એનું વર્ણન જોઈએ ગુજરાતી અનુવાદ સાથે. લુક શી ઇઝ પાયલ. જુઓ, લુક એટલે જોવું, એટલે આપણે કહીએ છીએ જુઓ. શી એટલે તેણી, ઇઝ એટલે છે, પાયલ એનું નામ છે. જુઓ, તેણી પાયલ છે. શી ઇઝ મેકિંગ અ રંગોલી. તેણી મેકિંગ એટલે બનાવવું, રંગોલી મીન્સ રંગોલી. તેણી રંગોળી બનાવે છે. હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ. હર બ્રધર એટલે કે તેનો ભાઈ ઇઝ મીન્સ છે ફાયરિંગ ક્રેકર્સ એટલે કે ફટાકડા ફોડે છે. તેનો ભાઈ ફટાકડા ફોડે છે. હર મધર તેની માતા ઇઝ ડેકોરેટિંગ ધ હોમ. ડેકોરેટિંગ એટલે કે શણગારવું, હોમ એટલે ઘર. તેની માતા ઘર શણગારી રહી છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં એમની જે માતા છે એ દીવા હાથમાં લઈ અને અહીંયા બધે મૂકી રહી છે, ઘરને ડેકોરેટ શણગારી રહી છે. ઇટ ઇઝ વિન્ટર. અહીંયા છેલ્લું વાક્ય છે. વિન્ટર એટલે કે શિયાળો, એટલે કે તે શિયાળો છે. અત્યારે અહીંયા જે દિવાળીનો સમય છે ત્યારે શિયાળો છે. હવે જોઈએ એના પછીનું. લુક પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ. જુઓ, પાયલ તેના મિત્રોને, હર ફ્રેન્ડ્સ એટલે કે તેના મિત્રોને કલરિંગ એટલે કે કલરથી રંગી રહી છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એકબીજા બધા જે ફ્રેન્ડ્સ છે એ એકબીજાને કલરથી રંગે છે. આ એક હોળી ધૂળેટીનું ચિત્ર હોઈ શકે. એના પછી જોઈએ, પાયલ્સ ફ્રેન્ડ્સ ઓલ્સો કલરિંગ હર. પાયલના મિત્રો ઓલ્સો, પાયલના મિત્રો પણ તેને રંગી રહ્યા છે. કોને? તો કે પાયલને. ધે આર ઇન્જોઈંગ હોળી. તે બધા હોળીના આ તહેવારને, આ ફેસ્ટિવલને એન્જોઈંગ કરી રહ્યા છે, માણી રહ્યા છે. ઇટ ઇઝ સમર. તે જે સમય છે હોળીનો, અહીંયા જે રમી રહ્યા છે હોળી, એ સમયે ઉનાળો છે. સમર એટલે કે ઉનાળો. તો ઇટ ઇઝ સમર, તે ઉનાળો છે. હવે જોઈએ એના પછી. લુક પાયલ ઇઝ હેપી. જુઓ, પાયલ ખુશ છે. જુઓ, પાયલ ઇઝ હેપી. હેપી એટલે કે ખુશ, મજા, આનંદ. પાયલ હેપી છે. અહીંયા પાયલ છે. શી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ. અહીંયા ક્યાંક પાયલ ગરબા રમી રહી છે. શી ઇઝ એટલે કે તેણી, પરફોર્મિંગ એટલે કે પ્રેઝન્ટ, દેખાડવું, પરફોર્મ કરવું. ગરબા ડાન્સ, ગરબાનો જે ગુજરાતમાં જે ગરબાનો જે ડાન્સ છે તે પરફોર્મ કરી રહી છે. કિંજલ ઇઝ સિંગર. અહીંયા કિંજલ છે, તે ગાઈ રહી છે. કિંજલ ઇઝ સિંગર એટલે કે કિંજલ ગાયક છે. શી ઇઝ સિંગિંગ ગરબા સોંગ્સ. તેણી સિંગિંગ એટલે કે ગાઈ રહી છે ગરબાના ગીત. તેણી ગરબાના ગીત ગાઈ રહી છે. પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલ્સો એન્જોઈંગ ધ ગરબા. પાયલની સાથે તેમના મિત્રો છે તે બધા પણ આ ગરબાને માણી રહ્યા
છે. તો અહીંયા જે પાયલના મિત્રો છે તે બધા પણ આ ગરબા નાઇટ આ ગરબા જે રમે છે તેને માણી રહ્યા છે. ઇટ ઇઝ મોનસૂન, તે શું છે? ચોમાસું છે. અહીંયા આપણે ત્રણેય ઋતુના અલગ અલગ તહેવારો જોયા. હવે જોઈએ આગળ. ટુડે ઇઝ પાયલ્સ બર્થડે. ટુડે એટલે આજે. પાયલ્સ એટલે કે પાયલનો બર્થડે એટલે કે જન્મદિવસ. આજે પાયલનો જન્મદિવસ છે. લુક શી ઇઝ હેપી, જુઓ તે ખુશ છે, તે આનંદમાં છે. શી ઇઝ ઇન્જોઈંગ હર સેલ્ફ, તે પોતાની જાત સાથે ઇન્જોઈંગ માણી રહી છે. હર સેલ્ફ એટલે કે પોતાની જાત સાથે તે માણી રહી છે આ ખુશી. સાથે તેના ફ્રેન્ડ્સ પણ છે પણ તે પોતે ખુશ છે. આજે એમનો જન્મદિવસ છે એટલા માટે. તો આ જોઈએ આપણે એક્ટિવિટી 4. એ સ્ટુડન્ટ્સ અહીંયા આપણે અલગ અલગ હોળીના, ગલા ગરબાના, હોળીના અને દિવાળીના અલગ અલગ ચિત્રોના વર્ણન જોયા, ગુજરાતી અનુવાદ સાથે સમજ્યા, ઋતુ પ્રમાણેના ફેસ્ટિવલ્સ તહેવારો વિશે આપણે જાણ્યા. હવે જોઈએ આપણે એક્ટિવિટી 4B. સૂચના જોઈએ. સૌથી પહેલાં તો સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો. જ્યાં સાચું વિધાન છે એની સામે તમારે લખવાનું છે ટ્રુ એટલે કે સાચું, અને જે ખોટું વિધાન છે એની સામે તમારે લખવાનું છે ફોલ્સ. ફોલ્સ મીન્સ ખોટું. વી ફાયર ક્રેકર્સ ઓન હોલી. અમે ફટાકડા ફોડી રહ્યા હતા હોળીમાં. ના, હોળીમાં કોઈ ફટાકડા ફોડે નહીં. હોળીમાં બધા કલરથી રમે. ફટાકડા ક્યારે ફોડવાના હોય તો દિવાળીમાં. આ વિધાન ખોટું છે. તો અહીંયા આપણે લખીશું ફોલ્સ. ઓકે, હવે આપણે જોઈએ વી મેક રંગોળી ઓન ઉત્તરાયણ. અમે ઉત્તરાયણમાં રંગોળી બનાવીએ છીએ. તો નો, આપણે દિવાળી પર રંગોળી બનાવીએ છીએ, ઉત્તરાયણ ઉપર રંગોળી બનાવતા નથી. આ વિધાન પણ ખોટું છે. આપણે અહીંયા લખીશું ફોલ્સ. ઓકે, વી પરફોર્મ ગરબા ઓન નવરાત્રી. અમે નવરાત્રી પર ગરબા પરફોર્મ કરીએ છીએ, રમીએ છીએ. તો યસ, આપણે નવરાત્રીના તહેવાર પર ગરબા રમીએ છીએ. તો આપણે અહીંયા લખીશું ટ્રુ, TRUE. વી ડેકોરેટ અવર હોમ્સ ઓન ન્યૂ યર. આપણે નવા વર્ષના દિવસે ઘરને શણગારીએ છીએ, ઘરને ડેકોરેટ કરીએ છીએ. તો સાચી વાત છે, આપણે નવા વર્ષ, આમ તો જો કે અગાઉથી જ આપણે બધી તૈયારીઓ કરીએ છીએ, પણ નવા વર્ષના દિવસે પણ આપણે ઘરને શણગારીએ છીએ. તો આપણે લખીશું આ વિધાન સાચું છે. તો લખીશું ટ્રુ. ઓકે, વી ઇટ સ્વીટ્સ ઓન દિવાળી. અમે દિવાળીના દિવસે મીઠાઈઓ ખાઈએ છીએ. તો વિધાન સાચું છે. આપણે લખીશું TRUE, ટ્રુ. ઓકે, હવે આપણે જોઈએ અહીંયા એક્ટિવિટી 4C. શું કહેશો જોડો. અહીંયા વિધાનો છે જેને આપણે જોડવાના છીએ એકબીજા સામે, કે આપણે અલગ અલગ તહેવારના દિવસે શું શું એકબીજાને શું કહીએ છીએ. જ્યારે પણ મળીએ છીએ, જ્યારે પણ આપણે વાતચીત કરીએ છીએ, તો જે પણ કંઈ તહેવાર હોય, આપણે જ્યારે પણ તહેવારો ઉજવીએ છીએ, તો એ તહેવાર ઉપર આપણે એકબીજાને શું કહીને બોલાવીએ છીએ, કેવો સંવાદ હોય છે આપણો. તો જોઈએ, ઓન ક્રિસમસ, ક્રિસમસ પર આપણે શું કહીએ છીએ, તો કે મેરી ક્રિસમસ. પછી છે ઓન હોલી. તો ઓન હોલી, જ્યારે દિવાળી હોય, અલા સોરી, જ્યારે હોળી હોય છે ત્યારે આપણે કહીએ છીએ હેપી હોલી. પછી છે ઓન ન્યૂ યર, જ્યારે નવું વર્ષ હોય છે ત્યારે આપણે કહીએ છીએ હેપી ન્યૂ યર. ઓન દિવાળી એટલે કે જ્યારે દિવાળી હોય છે ત્યારે આપણે કહીએ છીએ હેપી દિવાળી. અને જ્યારે ઈદ હોય છે, ઓન ઈદ, જ્યારે ઈદ હોય છે ત્યારે આપણે કહીએ છીએ ઈદ મુબારક. અહીંયા આપણે આ અલગ જોડકા જોયા, અલગ અલગ જેવા આપણે અલગ અલગ ફેસ્ટિવલ પર શું શું કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 4B જે આપણે આની પહેલાં આગળ કરી, અહીંયા આ પ્રમાણે, જેમાં આપણે સાચા અને ખોટા વિધાનો સામે, જે સાચું હતું એની સામે ટ્રુ લખ્યું છે, ખોટું હતું એની સામે ફોલ્સ લખ્યું છે,
तो आ एक्टिविटी फोर बी नी जे लखवानुं छे ए तमारे तमारी पाठ्यपुस्तकमां लखशो अने अहींया एक्टिविटी फोर सी मां जे आपणे जोड़का जोड़िया ते पण तमे तमारी टेक्स्टबुकमां ज लखशो। हवे जोईए आपणे एक्टिविटी फोर डी सूचना जोईए। अहींया केटलीक वस्तुओना नाम आप्या छे ए क्या उत्सवने लागू पड़े छे एनी समूहमां चर्चा करो। दरेक उत्सवना कोष्टकमां ते नाम योग्य रीते लखो। आपणे अहींया सौथी पहेला तो जे शब्दों आपेला छे ए शब्दों ने एक वक्त जोई लईए। बलून्स एटले फुग्गाओ, कैंडल्स एटले मणबत्तीओ, गारलैंड्स एटले के आपणे दिवाळीमां जे शणगारवाना उपयोगमां लईए छीए ते, लैम्प एटले लैम्प, गिफ्ट एटले गिफ्ट, काइट एटले पतंगो, चॉकलेट्स एटले चॉकलेट, स्वीट्स एटले मीठाईओ, केक एटले केक, कलर्स एटले रंगो, ફ્લાવર્સ મીન્સ ફૂલો, ફેસ્ટૂન એટલે કે આપણે શણગારવા માટે જે પટ્ટી કે જે કાંઈ ઉપયોગમાં લઈએ છીએ તે। હવે અહીંયા આપણે જોઈએ કે આ બધી જ વસ્તુઓને આપણે કયા કયા કોષ્ટકમાં મૂકીશું। તો આપણે હોળી ઉપર સૌથી પહેલાં શું મૂકીશું, શેના વડે આપણે રમીએ છીએ, તો કે કલર્સ વડે। તો સૌથી પહેલાં લખીશું આપણે કલર્સ, સી ઓ એલ યુ આર એસ। અહીંયા આપણે જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ એ શબ્દ પર એક લાઈન કરી નાખશું જેથી આપણને ખબર પડશે કે આ શબ્દનો ઉપયોગ આપણે થઈ ગયો છે। હવે દિવાળી ઉપર આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, તો કે લેમ્પ, અ લેમ્પ, તો અહીંયા આપણે સૌથી પહેલાં લખીશું અ લેમ્પ। એ પછી છે સ્વીટ્સ, આપણે જે દિવાળીમાં મીઠાઈઓ ખાઈએ છીએ તે આપણે લખીશું સ્વીટ્સ એટલે કે મીઠાઈઓ। એના પછી આપણે જોઈએ ફેસ્ટૂન, અહીંયા છે એની ઉપર આપણે ચેકો મારી દઈએ એટલે કે આપણને એ આવી ગયું છે। ઓકે, અ ફેસ્ટૂન। હવે અહીંયા મારાથી નીચે નહીં સમાય એટલે હું અહીંયા ઉપર વર્ડ્સ લખી નાખું છું, એક બાકી છે જેને જે આવે છે ગારલેન્ડ્સ। તો અહીંયા આપણે આ શબ્દ પર ચેકો મારી દઈએ અને અહીંયા દિવાળીમાં જે આપણે ઉપયોગમાં લેવાનું છે એટલે હું દિવાળીની ઉપર લખું છું, તમે નીચે જ લખશો પ્લીઝ। ઓકે, તો અહીંયા આપણે લખીએ છીએ ગારલેન્ડ્સ જે ઉપયોગમાં આવવાના છે તે ચાર શબ્દો છે। ચાર શબ્દોમાં છે ગારલેન્ડ્સ, અ લેમ્પ, સ્વીટ્સ એટલે કે મીઠાઈઓ અને ફેસ્ટૂન। આ અલગ અલગ શબ્દો છે જેને આપણે દિવાળીના બોક્સમાં એડ કરીશું। હવે બર્થડે પર તો ઘણી બધી વસ્તુઓ ઉપયોગમાં આવે છે, જેમ કે બલૂન્સ છે, ગિફ્ટ છે, તો આપણે અહીંયા સૌથી પહેલાં જે ઉપયોગમાં લેવાનું છે એ લખી નાખીએ બલૂન્સ, કેન્ડલ્સ, ગિફ્ટ્સ, પછી છે ફ્લાવર્સ, પછી છે ચોકોલેટ્સ, કેન્ડલ્સ, બલૂન્સ, ઘણી બધી વસ્તુઓ છે। ચલો, મોટા ભાગની આવી ગઈ છે અ કેક। અહીંયા આપણે જેટલું સમાય એટલું લખવાનો પ્રયત્ન કરીશું। ઓકે, અ કેક, પછી છે ચોકોલેટ્સ, સી એચ ઓ સી ઓ એલ એ ટી ઈ એસ, ચોકોલેટ્સ, પછી છે ફ્લાવર્સ, એફ એલ ઓ ડબલ્યુ ઈ આર એસ, હવે મારે અહીંયા નહીં સમાય હું અહીંયા લખી નાખું છું, જેમાં છે અ ગિફ્ટ, પછી છે કેન્ડલ્સ, સી એ એન ટી એલ ઈ એસ, કેન્ડલ્સ, અને પછી રહેશે બલૂન્સ, તો આપણે અહીંયા લખીશું બી એ ડબલ એલ ડબલ ઓ એન એસ, બલૂન્સ, ફુગ્ગા ઓ। ઓકે, હવે એક જ વસ્તુ અહીંયા આપણે વધી છે, એ છે કાઇટ, અને કાઇટ આપણે શેમાં લખીશું, તો કે કાઇટ ફ્લાઇંગ ડે, જેને આપણે કહીએ છીએ ઉત્તરાયણ। અહીંયા કાઇટ ફ્લાઇંગ ડે લખ્યો છે, પણ અહીંયા હું ઉત્તરાયણ એટલા માટે લખું છું
જેને આપણે ઉત્તરાયણ કહીએ છીએ, જે પતંગ ચગાવવાનો દિવસ છે, પતંગ ઉડાડવાનો દિવસ છે, કાઇટ ફ્લાઇંગ ડે, એટલે પતંગ ઉડાડવાનો જે દિવસ છે એને આપણે નામ આપ્યું છે ઉત્તરાયણ. મકર સંક્રાંતિનું વિશેષ મહત્ત્વ છે, તો આપણે આ દિવસને ઉત્તરાયણ તરીકે ઉજવીએ છીએ. તમે પણ અહીંયા કાઇટ ફ્લાઇંગ ડે પર ઉત્તરાયણ એવું લખી નાખજો. અને અહીંયા હવે એક જ શબ્દ છે જેનો આપણે ઉપયોગ કરવાનો છે, એ છે અ કાઇટ. ઓકે, આપણી એક્ટિવિટી 4D અહીંયા પૂરી થાય છે. આપણે એક્ટિવિટી 4A જોઈએ, એક્ટિવિટી 4A, 4B, 4C અને લાસ્ટમાં જોઈએ 4D. આ બધા જ અક્ષરો, બધા જ સ્પેલિંગ્સ તમારે ટેક્સ્ટબુકમાં જ લખીને કમ્પ્લીટ કરવાના છે, પેજ નંબર 71 પર. ઓકે, હવે આપણે ફરીને મળશું નેક્સ્ટ વિડીયોમાં, નવી એક્ટિવિટી સાથે. એક્ટિવિટી 5ની બધી એક્ટિવિટીઝ જોશું. ત્યાં સુધી સ્ટુડન્ટ્સ ગુડ બાય, થેન્ક યુ.